ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः ॐ उषावा अश्वस्य मेद्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः ध्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्माश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्शवः हृतवाङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि ऊवध्यंसि कताः सिन्धवो गुदाः यकृच्चक्लो मानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन्पूर्वार्धः निम्लोचञ्जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधूनुते तस्तनयति यन्मेहति तद्वर्षते वागेवास्य वाक् नैवेह किञ्चन अग्र आसीत् मृत्युनैवेदमावृतमासीत् अशनायया अशनाया हि मृत्युः तन्मनो कुरुत आत्मन्वीष्यामिति सोऽर्चन्नचरत तस्यार्चत आपो जायन्त अर्चते वैमेकमभूदिति तदेवार्कस्यार्कत्वम् कंहवा अस्मै भवति य एवमेतदर्कस्यार्कत्वम् वेद पिण्डादिनघटावर घटाद्यावरणम् जूना पुस्तक में 38 पानुकर टीका में या पकड़ा में पिंडादि न घटाद्यावरणम तेन समान देशत्वात् तो आगळ कहेवामां आव्युं के घट विषय घट हमेशा छे ज कार्य एवुं जो होय तो शब्द प्रयोग अने व्यवहार प्रत्यय साथे घट अस्ति नास्ति वगैरे प्रकारना थाय छे तो ए समझाव्युं के घड़ानुं अस्तित्व तो हमेशा छे ज विद्यमानत्व परंतु ए उत्पन्न थयो छे के नही माटी मांथी पिंड वडे ढंकायो छे के नही कपाल वडे ढंकायो छे के नही वगैरे ना आधारे सो कपाल आदि ना तिरोभावे कपाल वगैरे थी ए ढंकायो होय तो नष्ट एवं कहवाय छे पिंड वगैरे वडे अभिव्यक्त थतो होय पिंड पिंडादि आवरण भंग ना पिंड रूपी आवरण नो भंग थवाथी अभिव्यक्त थाय त्यारे उत्पन्न कहेवामां आवे छे दीपक वगैरे वडे તમો નિરાશ અને અંધકારને દૂર કરવામાં આવે અને અભિવ્યક્ત થાય ત્યારે ભાવ ઇતિ વ્યવહાર અસ્તિ ઇતિ વ્યવહાર પિંડાદિ રૂપથી પાછો અદૃશ્ય થાય ત્યારે અભાવ એટલે કે નાસ્તિ ઇતિ વ્યવહાર એવો વ્યવહાર થાય છે તસ્માત કાર્ય સુસુદા સત્વે કાર્ય હંમેશા છે ઘટ છતાં પણ પ્રયોગ અને પ્રત્યય આ બંનેના ભેદની સિદ્ધિ આ રીતે થાય છે હવે કહે છે
કે તમે તો કહ્યું કે પિંડ વગેરે ઘડાને ઢાંકે છે, કે માટીમાં જ ઘડો છે અને છતાં દેખાતો કેમ નથી? તો કે માટીમાં જ રહેલો જે પિંડ છે એ ઘડાને ઢાંકે છે. એવું તો શક્ય નથી, પિંડ વગેરે ઘડાનું આવરણ ન બની શકે. કેમ? તેના સમાન દેશત્વાત ઘડા સાથે પિંડનું સ્થાન સમાન છે. યદ્યસ્ય આવરણમ ન તત્ તેન સહ સમાન દેશમ. જે જેને ઢાંકતું હોય તો જે ઢંકાતું હોય તે અને જે ઢાંકતું હોય તે બંને જરાક બરોબર એના સ્થાન પર તો ના જ હોય. આમ આમ બરોબર સાથે હોઈ શકે, ઉપર નીચે હોઈ શકે, પણ એ જ જગ્યા જ્યાં આવરક છે ત્યાં જ આવરિત છે એવું તો ના જ હોય. એટલે બંનેનું સ્થાન જરાક તો જુદું હોય જ. યથા કુડ્યાદિ, તો ભીત ઢાંકે છે ઘડાને, તો ભીત જુદી જગ્યાએ છે અને ઘડો જુદી જગ્યાએ છે. એટલે ભાષ્યકારે કહો, પિંડ કપાલા દેહ આવરણ વૈલક્ષણ્યાદયોક્તમિતિ છે. તો આવરણનો સ્વભાવ સામાન્ય રીતે જે પ્રકારનો હોય એના કરતા પિંડ કપાલ વગેરેનો સ્વભાવ જુદા પ્રકારનો છે, માટે એ આવરણ બની શકે એમ નથી. ટીકામાં કહ્યું, વ્યતિરેકી અનુમાનમ વિવૃણોતિ. ઉપલી લીટીમાં કહ્યું કે પિંડાદી ન ઘટાદી આવરણ, આગળ કહ્યું હતું કે પિંડાદી ઘટાદી આવરણમ ભવતી, પિંડ કપાલ વગેરે ઘડાનું આવરણ બને છે. એનાથી ઉલટું ઉદાહરણ, ઉલટું અનુમાન આપ્યું, પિંડાદી ન ઘટાદી આવરણમ, આ જે વ્યતિરેકી અનુમાન છે એને સમજાવતા ભાષ્યકાર મહારાજે કહ્યું, તમ કુડ્યાદિ ઘટાદી આવરણમ ઘટાદી ભિન્ન દેશમ દૃષ્ટમ. તો ઘડાનું આવરણ કરનાર તમ અંધારું અથવા દિવાલ વગેરે હોય તો ઘડો વગેરે હોય એના કરતા અલગ સ્થાનમાં જોવા મળે છે. ન તથા ઘટાદી ભિન્ન દેશે દૃષ્ટે પિંડ કપાલે, પરંતુ પિંડ કપાલ વગેરે છે એ ઘડા વગેરે કરતા જુદા સ્થાનમાં જોવા મળતા નથી. અનુમાન ફલમ નિગમયતી, આ જે અનુમાન કર્યું વ્યતિરેકી અનુમાન એનાથી શું સિદ્ધ થયું? તો ભાષ્યકાર મહારાજે કહ્યું, તસ્માદ પિંડ કપાલ સંસ્થાનયો વિદ્યમાનસ્ય એવ ઘટસ્ય આવૃતત્વાદ અનુપલબ્ધિ. એટલે તમે જે પહેલા કહ્યું હતું કે ઘડો તો છે જ હંમેશા, પરંતુ પિંડ અને કપાલના રૂપમાં રહેલી જે માટી છે એ જયારે છે ત્યારે ઘડો ઢંકાઈ ગયો છે, માટે ઉપલબ્ધ થતો નથી, એવું જે તમે કહ્યું હતું એ બરોબર નથી. કેમ? આવરણ ધર્મ વૈલક્ષણ્યા દીતિ ચેત, એટલે કે આવરણ કરવા વાળા જે પદાર્થો છે એમનું જે સ્વરૂપ કે ધર્મ હોય છે એના કરતા આ પિંડ કપાલ વગેરેનો ધર્મ જુદા પ્રકારનો છે, એટલા માટે વિલક્ષણ છે. હવે ટીકાકાર કહે છે કે એકદમ સમાન દેશત્વમ. જો ભાઈ આ સમાન દેશની વાત તમે કરો છો કે કુડ્યા એટલે કુડ્ય એટલે કે ભીત છે એ જુદા સ્થાનમાં છે અને ઘડો જુદા સ્થાનમાં છે, ત્યારે ભીત ઘડાને ઢાંકે છે એવું તમે કહો છો, એટલે સમાન દેશત્વ નથી અસમાન દેશત્વ છે. પરંતુ પિંડ કપાલ અને ઘડો આ બંનેનું સમાન દેશત્વ છે, એવું હોય તો પછી ઢાંકનાર અને ઢંકાયેલું એવો સંબંધ કેવી રીતે ઉભો થઈ શકે? તો તમે સમાન દેશત્વ આ જગ્યાએ જે કહો છો એ શું છે? કે એક આશ્રયત્વ એટલે બંને આવરિત આવરક અને આવરિત આવરણ કરનાર અને આવરણ પામે છે તે, એ બંને એક જ આશ્રયમાં હોય એને તમે સમાન દેશત્વ કહો છો? કિંવા એક કારણત્વ અથવા બંનેનું કારણ એક જ છે એને તમે સમાન દેશત્વ કહો છો? વિકલ્પ વિકલ્પ કરીને આદ્યમ વિરુદ્ધત્વ એને દોષયતી. પહેલો પક્ષ કે સમાન દેશત્વનો અર્થ એક આશ્રયત્વ થાય એવો જે વિકલ્પ છે એને દોષિત કરતા વિરુદ્ધ, કારણ કે વિરુદ્ધ છે. એ 12મી પાદમાં કહ્યું, સાધ્ય વિરુદ્ધત્વેન ઇતિ અર્થઃ. તો અનુમાન છે, પિંડાદિ ન ઘટાદિ આવરણમ તેન સમાન દેશત્વાત, યદ્યસ્ય આવરણમ ન તત્તેન સમાન દેશમ યથા કુડ્યાદિ. આ અનુમાન પ્રયોગ હતો. અનુમાન પ્રયોગમાં સાધ્ય છે, ન ઘટાદિ આવરણમ એ સાધ્ય હતું અને હેતુ છે સમાન દેશત્વાત, આ હેતુ છે. પાદનોદમાં કહે છે વિરુદ્ધત્વ, ટીકાકારે કહ્યું વિરુદ્ધત્વને દૂષયતી, વિરુદ્ધ છે એમ બતાવીને દૂષિત કરે છે. શેનાથી વિરુદ્ધ છે? કે સાધ્ય વિરુદ્ધત્વેન, સાધ્ય છે ન ઘટાદિ આવરણમ, એટલે પિંડ વગેરે છે એ ઘટ વગેરેનું આવરણ બનતું નથી, આ સાધ્ય કરતા વિરુદ્ધ સાધ્ય બને છે. એટલે કેવી રીતે થાય છે એવું? તો કહે છે, હેતો હો સાધ્ય અભાવત વૃત્તિત્વે નિત્યાવત. હેતુ છે સમાન દેશત્વાત, સમાન દેશત્વ એમના હિસાબે ક્યાં રહેવું જોઈએ? પિંડાદિ ન ઘટાદિ આવરણમ, એટલે એક જ સ્થાનમાં રહેલી વસ્તુઓ હોય
ત્યારે એ જ વસ્તુ બીજી વસ્તુને ઢાંકનારી ન બને. સન ઘટાદિ આવરણમ સમાન દેશત્વ. અહીં જે હેતુ છે સમાન દેશત્વ, એ સાધ્ય ન ઘટાદિ આવરણમ, કે સમાન દેશમાં રહેલી વસ્તુને ઢાંકનાર ન બને એવું થવું જોઈએ. એનો અભાવ જ્યાં છે, આ સાધ્ય છે, સાધ્યનો અભાવ જ્યાં છે, એટલે કે ઘટાદી પિંડાદી ઘટાદીનું આવરણ ન બની શકે, એનાથી એનો અભાવ જ્યાં હોય ત્યાં, એટલે કે આવરણ બની શકે ત્યાં, એટલે સમાન દેશમાં રહેલી વસ્તુ એક બીજીનું આવરણ બની શકે તેવી જગ્યામાં પણ હેતુ લાગુ પડી જાય છે. સમાન દેશત્વ હેતુ છે એ સાધ્યનો અભાવ હોય ત્યાં પણ લાગુ પડી જાય છે. ક્યાં પડે છે એ બતાવે છે. વિરુદ્ધત્વને દૂષયતી, એટલે કે સમાન દેશમાં રહેલા હોવા છતાં આવરક અને આવરિત એવો સંબંધ હોય એ બતાવીને એમના અનુમાન વ્યતિરેક અનુમાનને દૂષિત કરે છે. એટલે ભાષ્યકારે કહ્યું, ન શિરોગકા દેહે ક્ષીરાદિ આવરણે ન એક દેશત્વ દર્શનાત. તો ક્ષીર ઉદક એટલે જળ વગેરે વસ્તુઓ છે, એ ક્ષીરથી ઢંકાઈ જાય છે, તો પાણી અને જળ, દૂધ અને પાણી બંને એક જ આશ્રયમાં રહેલા છે, અને છતાં પણ બંને ભેગા થઈ ગયા હોય તો બે જુદા ઓળખી શકાતા કે જોઈ શકાતા નથી. કેમ? કારણ કે દૂધ પાણીને ઢાંકે છે, તો દૂધ અને પાણી એક જ આશ્રયમાં, એક જ તપેલીમાં, એક જ વાસણમાં રાખેલા છે, અને છતાં પણ આપણે જાતે જ પાણી રેડ્યું છે, આપણને દેખાતું નથી કે આમાં પાણી છે, આપણને દૂધ જ દેખાય છે. તો પાણી ક્યાં ઢંકાઈ ગયું? કે દૂધને નીચે ઢંકાઈ ગયું, એવું થયું ને. દૂધ દેખાય છે ને પાણી નથી દેખાતું. હા, પાણી દેખાતું હોત તો દૂધ ઢંકાયું કહેવાય, પણ દૂધ દેખાય છે અને પાણી ઢંકાઈ જાય છે, એટલે દૂધ ઢાંકનાર બને છે, પાણી ઢંકાનાર બને છે. એક જ સ્થાનમાં રહેલા હોવા છતાં પણ આમ એક જ સ્થાનમાં રહેલા હોય ત્યારે આવરક આવરિત ન હોય એવું જ અનુમાન કહ્યું હતું. એને વિરુદ્ધ દૂષિત કર્યું કે એક જ સ્થાનમાં રહેલા છે છતાં પણ આવરક અને આવરિત એવો સંબંધ ક્ષીર ઉદક વગેરેમાં જોવા મળે છે. અહીં એક પાદનો છે મારી પાસે, યત યદેક આશ્રયમ તત તત આવરણમ ન ભવતી ઇતિ. જે વસ્તુ જૈને સાથે એક જ આશ્રયમાં હોય એ એનું આવરણ બનતી નથી. ઇતિ વ્યાપ્તિ, આ વ્યાપ્તિ છે કે જ્યારે બે વસ્તુ એક જ સ્થાનમાં હોય ત્યારે એક વસ્તુ બીજીને ઢાંકનારી નથી બનતી. તત્ર ક્ષીરેણ એક આશ્રયમ જલમ ક્ષીરેણ આવર્યમાણત્વાત વિરુદ્ધમ. અહીં દૂધથી, દૂધની સાથે એક જ આશ્રય ધરાવતું જે જળ છે એ દૂધ વડે આવૃત થાય છે, ઢંકાય છે. દૂધ અને પાણીનો આશ્રય એક જ છે, ત્યાં દૂધ વડે જળ ઢંકાઈ જાય છે. ત્વાત વિરુદ્ધમ, આ વ્યાપ્તિ કરતા વિરુદ્ધ છે. યત યત એક કારણકમ તત તેન ન આવર્યતે. જે જેની સાથે એક જ, એટલે આ બીજું પહેલો પક્ષ હતો એક આશ્રયતમ, ચાલ બીજો પછી વાંચીએ આપણે એવું કરીશું. તો હવે ટીકાકાર કહે છે, ક્ષીરેણ સહ સંકીર્ણસ્ય ઉદકાદેહે આવર્યમાણસ્ય ઇતિયાવત. દૂધની સાથે સંકીર્ણ એટલે ઇન્ટરમિંગલ કે મિક્સ્ડ, એટલે દૂધ સાથે મિશ્ર થઈ ગયું હોય એવું જળ વગેરે જે છે, તો દૂધ વડે સંકીર્ણસ્ય, દૂધની સાથે ભેગું થઈ ગયેલું જળ છે એ દૂધ વડે ઢંકાઈ જાય છે, માટે પેલું અનુમાન છે એનાથી આ વિરુદ્ધ થયું. દ્વિતીય ઉત્થાપયતી, બીજો પક્ષ હતો, કિંવા એક કારણત્વમ, બંનેનું કારણ એક જ છે, માટે એ બન એનો એ સમાન દેશત્વનો અર્થ છે. તો એના બાબતમાં ભાષ્યકાર મહારાજ કહે છે, ઘટાધિકાર્ય કપાલ ચૂર્ણાદિ અવયવાનામ અંતર્ભાવાત અનાવરણત્વમ ઇતિ ચેત. ઘટાધિકાર્ય કપાલ ચૂર્ણાદિ અવયવાનામ અંતર્ભાવાત. ઘડો વગેરે કાર્ય છે, માટી પિંડ ઘડો અને કપાલ, માટી કારણ છે, પિંડ ઘડો અને કપાલ એના કાર્યો છે, બરાબર. હવે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે પિંડ વગેરે ઉત્પન્ન થતા પહેલાના અનુત્પન્ન ઘડાને ઢાંકે છે, જ્યારે કપાલ છે એ નષ્ટ ઘડાને ઢાંકે છે, ફૂટી ગયેલા ઘડાને ઢાંકે છે. તો અહીં કહે છે ઘટાદિ કાર્ય, સાતમી પાદનો અધ, ઘટાદિની કાર્યાણી યસ્ય તસ્મિન મૃદાત્મની ઇતિ વિગ્રહ. એટલે ઘટાદિ કાર્યમાં
એટલે કે માટીમાં, હા, ઘટાદી કાર્યમાં એટલે માટીમાં, એટલે કે ઘટાદી ઘટ વગેરે જેના કાર્યો છે તેમાં, બહુપ્રીહી કર્યો એટલે ઘટાદી કાર્ય મૃદિ ઘટ વગેરે જેના કાર્યો છે એવી માટીમાં કપાલ ચૂર્ણાદી અવયવાના અંતર્ભાવાત, માટીમાં કપાલ ચૂર્ણ વગેરે અવયવો સમાઈ જાય છે. માટીમાં કપાલ પણ આવી જાય, ચૂર્ણ પણ આવી જાય, બધા અવયવો આવી જાય છે. અંતર્ભાવાત અનાવરણત્વમ કીધી છે, અને માટે એ આવરક એટલે ઢાંકનારા બની શકતા નથી એવું જો તમે કહો તો. ટીકાકાર કહે છે, યસ્ય ઇદમ કાર્યમ તસ્મિન મૃદાત્મની તેષામ અવસ્થાનાદ તદ્વત તેષામ અનાવરણત્વમ ઇતિ અર્થઃ. યસ્ય ઇદમ કાર્યમ 13મી પાદનો છે. ઇદમ ઘટાદી કાર્યમ યસ્ય મૃદઃ, જે માટીનું આ ઘટ વગેરે કાર્ય છે, તસ્મિન મૃદાત્મની એ માટીમાં, તેષામ અવસ્થાનાત તેષામ ઘટકપાલાદિનામ અવસ્થાનાત તુલ્ય દેશત્વાત એક કારણકત્વાત ઇતિ આવત. તો ઘડો જેનું કાર્ય છે એવી માટી સાથે, કે માટીમાં પિંડ કપાલ વગેરે છે એ બધા પણ એ જ સ્થાનમાં રહેલા છે, બંનેનું કારણ એક જ માટી છે. તદ્વત તેષામ અનાવરણત્વમ ઇત્યર્થઃ. તદ્વત એટલે મૃદવત, માટીની જેમ તેષામ એટલે કપાલાદિના અનાવરણત્વમ, તો માટી જેમ ઢાંકે નહીં ઘડાને એમ કપાલ વગેરે પણ ના ઢાંકે એવું થાય. તો એવું જો તમે કહો તો એ બરોબર નથી, ન ઢાંકે એવું કહો તો એ બરોબર નથી. એથી ચેત ન કપાલ પિંડ પણ નથી ઢાંકતા એવું જો તમે કહો તો. એટલે કેમ સમાન દેશત્વ છે? સમાન દેશત્વ છે તો માટી પણ કારણ છે અને પિંડ પણ કારણ છે ઘડાનું. તો માટી ઘડાને ઢાંકતી નથી, માટે પિંડ પણ ઢાંકતો નથી એમ એમને કહેવું. એવું જો તમે કહો તો એ બરોબર નથી એવું કહેશે. ટીકામાં તદ્વત તેષામ અનાવરણ તમે ત્યર્થ ઘટાવસ્થ મૃદ માત્ર વૃત્તિ કપાલા દેહે ઘટ અનાવરણતમ ઇષ્ટમ એવ. ઘટાવસ્થ મૃદ માત્ર વૃત્તિ, માટી જ્યારે ઘટના સ્વરૂપમાં છે, ઘટ અવસ્થ ઘટ સ્વરૂપમાં માટી છે, ત્યારે મૃદ માત્ર વૃત્તિ કપાલા દેહે, ત્યારે કપાલ વગેરે પણ માત્ર માટીના સ્વરૂપમાં જ રહેલા છે. બરાબર, ઘડાના સ્વરૂપમાં માટી થઈ ગઈ ત્યારે પિંડ કપાલના રૂપમાં નથી, એટલે ઘડાના સ્વરૂપમાં જયારે માટી છે ત્યારે મૃદ માત્ર વૃત્તિ કપાલા દેહે, તો કપાલ વગેરે તો માત્ર માટીના સ્વરૂપમાં જ છે, ત્યારે ઘટ અનાવરણત્વમ ઇષ્ટમ એવ. ત્યારે તો બરોબર છે કે પિંડ કપાલ છે એ ઘટને ઢાંકી લઈ શકે, ટૂંકમાં ઉત્પન્ન થયેલો ઘડો છે ત્યારે પિંડ કપાલ ઘડાને ઢાંકી શકશે નહીં એ બરોબર છે. ઇષ્ટમ એવા અમને પણ ઈચ્છનીય છે, માટે સિદ્ધ સાધ્યતા એટલે એમાં તો તમારે અમને કંઈ કહેવા જેવું છે જ નહીં, તમે અને આપણે સરખા જ છીએ. તમે કહો છો કે પિંડ કપાલ ઘડાને ન ઢાંકી શકે, અમે પણ કહીએ છીએ કે ઘડો જ્યારે બનેલો છે ત્યારે પિંડ કપાલ ઘડાને ન ઢાંકી શકે, માટે સમાન દેશત્વાદ એવું અનુમાન કરવાની જરૂર નથી. માટે સિદ્ધ સાધ્યતા આ સાધ્ય સિદ્ધ જ છે, આથી તમારે અનુમાનની જરૂર નહીં પડે. અનુમાન વગર પ્રત્યક્ષ સિદ્ધ છે, માટે અનાવરણત્વ એવું અનાવરણત્વ સાધ્ય બને માટે સિદ્ધ સાધ્યતા થઈ. પછી આગળ કહે છે, અવ્યક્ત ઘટ અવસ્થ મૃદ વૃત્તિ કપાલા દેહે, એટલે ઘડો વ્યક્ત હોય ત્યારે જેવી રીતે માટી ઘડાને ઢાંકતી નથી એમ પિંડ કપાલ પણ ઢાંકતા નથી, પણ ઘડો જયારે અવ્યક્ત છે બન્યો નથી ત્યારે શું? એટલે કે અવ્યક્ત ઘડો હોય ત્યારે માટી તો અવ્યક્ત ઘડામાં પણ છે, માટી વ્યક્ત ઘડામાં પણ છે, માટે અવ્યક્ત ઘડામાં પણ છે. તો જ્યારે ઘડો અવ્યક્ત છે ત્યારે અવ્યક્ત ઘડાની સ્થિતિમાં રહેલી જે માટી છે, એ માટીમાં રહેલ મૃદ વૃત્તિ, એ માટીમાં રહેલ, માટીમાં વર્તમાન, માટીમાં રહેલ કપાલા દેહે અનાવરણત્વ સાધને, એટલે ઘડાની સ્થિતિમાં રહેલ માટીમાં રહેલ પિંડ કપાલ છે એ ઘડાને ન ઢાંકે એ તો સિદ્ધ સાધ્યતા થઈ જશે.
ઘડાની સ્વરૂપમાં નથી રહેલ, અવ્યક્ત ઘડાની સ્થિતિમાં રહેલ છે એવી માટી છે, એ માટીમાં કપાલાદિ રહ્યા હોય અને એ ઘટનું આવરણ નથી કરતા એવું સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. તો હેતુ અસિદ્ધિ, એમનો હેતુ કયો છે? સમાન દેશત્વ કે એક કારણત્વ? તો અહીં સમાન દેશત્વ નામનો હેતુ લાગુ પડતો નથી. કેમ? ઘટસ્ય કપાલાદેશ આશ્રય મૃદ અવય મૃત અવયવ ભેદાત એથી દોષયતે. તો જો ઘડો બને એટલે માટીનો ઘડો, ત્યારે માટીના અવયવોનું કોન્ફિગરેશન સંરચના એક પ્રકારની છે. પિંડ હોય ત્યારે જુદા પ્રકારને છે, કપાલ હોય ત્યારે જુદા પ્રકારને છે. એટલે એક્ઝેક્ટલી એ જ એવું ના કહેવાય. પિંડ છે ત્યારે જુદા પ્રકારથી ગોઠવાયું છે, અને જેમ મોલેક્યુલર સ્ટ્રક્ચર જાણે કે બદલાઈ જતું હોય, કશું એમાં તો ખાલી આમ આકાર બદલાતો હશે. પણ એટલે દૂધ હોય ને દહીં હોય ને આવી બધી વસ્તુઓ હોય તો આપણે બંનેને એક કેવી રીતે કહી શકીએ? દૂધ અને દહીંમાં ફેરફાર થઈ જ ગયો છે. એટલે ભલે એમ લાગે કે એક જ ઉત્પાદન છે અને એક જ ઉત્પાદનમાંથી બધી વસ્તુઓ બને છે, પણ છતાં બધામાં નાનો નાનો ફેરફાર અંદર અવયવોમાં, અવયવોની સંરચનામાં એ થઈ ગયો છે. એટલે કપાલ, પિંડ અને ઘડો આ બધાને સમાન દેશત્વ કેવો હોય? એક જગ્યાએ છે એ અર્થમાં સમાન દેશત્વ ભલે હોય, પણ એક આ કારણત્વ એ પ્રકારનું સમાન દેશત્વ એમનામાં નથી. કારણ કે માટીમાંથી પિંડ બને છે, પિંડમાંથી ઘડો બને છે, ત્યારે માટીના જે અવયવો છે એ થોડા થોડા બદલાઈ ગયા છે. સો ઘટસ્ય કપાલાદેશ આશ્રય, ઘડાનો આશ્રય જે માટી છે એ જુદા પ્રકારના કોન્ફિગરેશન વાળી છે, અને કપાલનો આશ્રય જે માટી છે એ જુદા પ્રકારના કોન્ફિગરેશન સંસ્થાન વાળી છે. એટલે ઘડો બનાવનારી માટી દ્રવ્ય તરીકે એક જ છે, પણ માટીના અવયવોની જે રચના થઈ છે એ તરીકે ઘડામાં રહેલી માટી અને કપાલમાં રહેલી માટી એ જુદી છે. માટે હેતુ સમાન દેશત્વ લાગુ પડતો નથી એટલે દોષ હતી. બરાબર. ભાષ્યકાર કહે છે, નામ વિભક્તાનામ કાર્યાંતરત્વાત આવરણત્વ ઉત્પત્તે હે. વિભક્તાનામ આઠમી પાદનો જ છે. વિભક્તાનામ એટલે પરસ્પર ભિન્નાનામ કાર્યાંતરત્વાત એટલે ભિન્ન કારણત્વાદ ઇતિયાવત. તો ઘડો, કપાલ વગેરે વસ્તુઓ પરસ્પર ભિન્ન છે અને માટે એમનું કારણ પણ ભિન્ન છે. ભલે માટી જ કારણ છે પણ માટીના અવયવોની રચના થોડી થોડી ભિન્ન છે. માટે આવરણ તો ઉત્પત્તે હે, તો જુદું કાર્ય જુદા કાર્યને ઢાંકી શકે એમાં કશું ખોટું નથી, થઈ શકે એવું છે. હવે પેલી પાંચનો દેમારીની હતી પૂરી કરી લઈએ. ઘટઃ કપાલાદિ કારણકઃ, ઘડો છે એ કપાલ વગેરે કારણ વાળો છે, તેના જ આવ્રિયતે તેના વડે ઢંકાય પણ છે. એની પહેલાની લીટીમાં સૌ આખી પાદનો ફરી જોઈ લઈએ છે. યદ યદ એક આશ્રયમ તત તદ આવરણમ ન ભવતી ઇતિ વ્યાપ્તિ. જેનો અને જેનો આશ્રય એક હોય ત્યાં એકબીજાને ઢાંકનારું બનતું નથી. આ વ્યાપ્તિ છે, સાહચર્ય નિયમ છે. તત્ર શિરણ એક આશ્રયમ જલમ, શિરણ આવર્યમાણત્વાત વિરુદ્ધમ. દૂધ વડે એક જ, દૂધની સાથે એક જ આશ્રય ધરાવનારું પાણી છે એ દૂધ વડે ઢંકાઈ જાય છે એવું થતું હોય છે. માટે તમારા કેવા સાચાનો વિરોધ થયો? યત યત એક કારણકમ, પેલું આશ્રયવાળું હતું, હવે કારણની વાત કરી. યત યત એક કારણકમ તત તેના આવ્રિયતે, જે બેના કારણ એક હોય, પિંડનું કારણ પણ માટી છે, ઘટનું કારણ પણ માટી છે, માટે પિંડમાં ઘટને ઢાંકી શકે નહીં એવું તમે જે કહ્યું હતું. યદ યદ એક કારણકમ તત તેને ન આવ્રિયતે તે વ્યાપ્તો, આ વ્યાપ્તિમાં ઘટે એવો વ્યભિચાર, આ વ્યાપ્તિમાં તો શિર વગેરે બહારના ઉદાહરણની પણ જરૂર નથી, ઘટમાં જ વ્યભિચાર જોવા મળે છે. કેમ? ઘટ કપાલાદિ કારણકઃ, ઘડાનું કારણ કપાલ છે. તેને જ આવ્રિયતે ઇતિ, અને કપાલ વડે જ ઘડો ઢંકાય છે. તત્ર ઘટ અવસ્થાયામ ઘટ અનાવરણત્વમ ઇષ્ટમેવ. ઘડો ઘડાની સ્થિતિમાં છે ત્યારે ઘડો ઢંકાશે ને સ્પષ્ટ છે, એ તો અમે સ્વીકારીએ છીએ. ઘટનાશ અનંતરમ, પણ ઘડાનો નાશ થઈ ગયા પછી ઘટ કારણ કપાલાદિ સત્વેપી, ઘડાનું કારણ કપાલ વગેરે છે, છતાં પણ ઘટાદેહ અવ્યક્તત્વાદ, પણ ઘડો ઘડા તરીકે દેખાતો નથી, ઘડો કપાલ તરીકે દેખાય છે.
માટીને ઘડો એ કહેવાય, ઘડાને માટી એ કહેવાય, તો ઘડો કપાલ તરીકે દેખાય છે. કપાલ તરીકે દેખાય છે માટે ઘડા તરીકે નથી દેખાતો. માટે આવ્રતત્વમ એવ એ સંતાન દેશત્વ હોય તો પણ આવરણ થાય છે. બીજી એક 18મી પાદ નો છે મારામાં વિભક્તાનામિતિ ઘટાદી ઘટાવસ્થ મૃદિ, એટલે ઘડાની અવસ્થામાં રહેલ માટી છે તેમાં વર્તમાન કપાલમ ન ઘટ આવરકમ. ઘડાની અવસ્થામાં રહેલી માટીમાં જે કપાલ છે એટલે માટીમાં કાર્ય હંમેશા હોય જ, તો માટીમાં ઘડો હંમેશા સિદ્ધ થયો એનો કે પિંડ પણ હંમેશા છે, કપાલ પણ હંમેશા છે, માટીના બધા કાર્ય માટીમાં હંમેશા સત છે તેવું નક્કી થઈ ગયું. પણ માટી જયારે ઘડાની અવસ્થામાં છે ત્યારે કપાલની અવસ્થામાં નથી, એનું સ્વીકારવું પડશે. સો ઘટાવસ્થ મૃદિ ઘડાની અવસ્થામાં રહેલી માટી છે એમાં વર્તમાન કપાલમ ન ઘટ આવરકમ, ત્યારે જે કપાલ માટીમાં છે તો ખરું પરંતુ એ વ્યક્ત નથી, એ ઘડાને આવરણ કરનારું નહીં બને. અતઃ ઘટ અનાવરણત્વમ ઇષ્ટમિતિ સિદ્ધ સાધનમ, માટે ઘડાનું આવરણ નહીં કરે કપાલ, એ તો તમને અને અમને બંનેને અનુકૂળ છે. અવ્યક્ત ઘટાવસ્થ મૃદિ અવ્યક્ત ઘડાની સ્થિતિમાં રહેલી માટી છે એમાં વર્તમાન કપાલાહા ન ઘટ દેશાહા. અવ્યક્ત ઘડો છે ત્યારે એ માટીમાં જે કપાલ છે એ કપાલ અને ઘડાનો દેશ બંનેનું સ્થાન સરખું નથી, અતઃ તત્ર ઘટ દેશત્વાદ ઇતિ હેતુ અસિદ્ધ, માટે સમાન દેશત્વનો હેતુ અહીં સિદ્ધ થતો નથી. આમ આ એક વસ્તુ પૂરી થઈ. શરૂઆતમાં જે ચર્ચા કરી હતી એમાં ઘડો આવરણ પામવાની ક્ષમતા ધરાવતો નથી એની ચર્ચા હતી, કે ઘડો ઢંકાઈ ના શકે. છેલ્લી જે ચર્ચા કરી એમાં એ ચર્ચા કરી કે પિંડ કપાલ ઘડાને આવરણ કરી શકતા નથી. પહેલા એ ચર્ચા કરી કે ઘડો આવરણ પામી શકતો નથી, એ ઘડો છે જ. પછી છેલ્લી જે ચર્ચા કરી એમાં એ ચર્ચા કરવામાં આવી કે ઘડો આવરણ પામતો હોય પણ પિંડ કપાલ વગેરેને ઢાંકી શકતા નથી. હવે આગળ 39મા પાન ઉપર ટીકાકાર કહે છે વિદ્યમાનસ્ય એવ આવૃતત્વાત અનુપલબ્ધિ. ટૂંકમાં આટલું સ્પષ્ટ થઈ ગયું હવે કે વિદ્યમાનસ્ય એવ ઘટસ્ય, ઘડો હંમેશા હાજર જ છે છતાંય હંમેશા દેખાય એવો નિયમ નથી. ચાલો બરાબર છે, ન દેખાતો હોય તો પણ ઘડો છે એટલું નક્કી થઈ ગયું. કેમ ન દેખાય? આવૃતત્વાત ઢંકાઈ ગયો હોય તો ના દેખાય. પિંડાદીના એટલે માટીમાં જ ઘડો છે પણ માટીમાં રહેલા પિંડ વડે ઘડો ઢંકાઈ ગયો છે માટે ઘડો દેખાતો નથી. એથી છે જો આવો જ છે એટલે ફરી સમજી લઈએ, માટીમાં ઘડો હંમેશા છે છતાં માટીમાં ઘડો હંમેશા દેખાય એવો નિયમ નથી. કેમ દેખાતો નથી? માટીમાં રહેલો જે પિંડ છે એના વડે માટીમાં રહેલો ઘડો ઢંકાઈ ગયો છે, એટલે કે પિંડ ઘડાને ઢાંકે છે. બરાબર? હવે જ્યારે આ મારો હાથ આ રૂમાલને ઢાંકતો હોય તો શું કરવું જોઈએ? હાથ રૂમાલને ઢાંકતો હોય અને રૂમાલને જોવો હોય તો શું કરવું જોઈએ? હાથને ખસેડવો જોઈએ? હાથ ઘડાને હાથ રૂમાલને ઢાંકતો હોય અને રૂમાલ જોવો હોય તો હાથને ખસેડવો જોઈએ. બરાબર છે? એવી રીતે જો પિંડ ઘડાને ઢાંકતો હોય અને ઘડાને જોવો હોય તો શું કરવું જોઈએ? પિંડને ખસેડવો જોઈએ. સીધી વાત છે ને? પિંડ માટીમાં રહેલો પિંડ માટીમાં રહેલા ઘડાને ઢાંકતો હોય અને પોતે આવીને બેસી ગયો અને ઘડાને આપણને જોવા જ નથી દેતો. ઘડો કે છે મારે દેખાવું છે, કે નહીં દેખાવા દઉં, હું બેઠો છું ને. તો પિંડ માટીમાં રહ્યો છે એ માટીમાં રહેલા ઘડાને દેખાવા દેતો નથી. આ સંજોગોમાં જો માટીમાં ઘડો જોવો હોય તો શું કરવું પડે? માટીમાં રહેલો પિંડ છે એને ખસેડવો પડે. બરાબર છે? તો કુંભારની જરૂર છે ને માટે પડે? તક્કલ છે કે નહીં પિંડ ખસેડવાનો હોય કે ઘડો બનાવવાનો હોય? આવરણ તિરસ્કાર માટે જ પ્રયત્ન થવો જોઈએ, કશું બનાવવાની જરૂર જ નથી. જો જો તમે કહો છો સાચો હોય તો અમે કશું નથી કહેતા. તમે શું કહો છો? કે માટીમાં ઘડો છે, માટીમાં પિંડ છે, છતાં ઘડો દેખાતો નથી કારણ કે પિંડ વડે ઘડો ઢંકાઈ ગયો છે. અહીં રૂમાલ પણ છે અને હાથ પણ છે, રૂમાલ નથી દેખાતો, હાથ દેખાય છે. રૂમાલ જવો હોય તો શું કરવાનું? હાથને ખસેડવાનો. આપણે નાના બાળકને કહે મારી મુઠ્ઠીમાં શું છે તો બાળક શું કરે? કે ટોર્ચ લાઈટ આમ નાખે અંદર? ના,
બાળક બિચારું મહેનત કરી આપણે આંગળીઓ ખોલ ખોલ કરે, એને ખબર છે કે અંદર ની વસ્તુ જોવી હોય તો આવરણ ને ખસેડવું પડે. આપણને સમજ પડવી જોઈએ ને એટલી, કે પિંડ ની પાછળ ઘડો ઢંકાયો હોય અને ઘડો જોવો હોય તો શું કરવાનું, પિંડ ને ખસેડવાનું. પિંડ ના તિરસ્કાર માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એમાં કુંભાર ને ક્યાં જરૂર છે, બરાબર. એ પ્રકારની ચર્ચા શરૂ કરે છે. હવે વિદ્યમાન સેવા તત્વા અનુપલબ્ધિ છે, જો વિદ્યમાન જ છે છતાં પિંડ થી આવૃત થયો હોય ઘડો અને માટે ઉપલબ્ધ ન થતો હોય તો આવરણ તિરસ્કારે યત્ન હસ્યાત, તો જે આવરણ છે એને ખસેડવા માટે પ્રયત્ન થવો જોઈએ. ઘટાદે ઉત્પત્તો એટલે કુંભારની જ જરૂર છે, પણ ઘડો બનાવવા બેઠા છો, પણ ઘડો તો બનેલો જ છે ને. આજે તમે કહો છો, અમે કશું કહેતા નથી, તમે કહો છો કે ઘડો બનેલો જ છે. જો બનેલો જ હોય તો કુંભારની જરૂર છે. આ તો બનેલો ઘડો પિંડ વડે ઢંકાયો છે, પિંડ ખસેડી કાઢો. ન ઘટાદે ઉત્પત્તો, ઘડાની ઉત્પત્તિ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. નવમી પાદનો કે છે ઉત્પત્તો વિધિ, તદ ઉત્પત્તો છે ઘટાદી અર્થી. પછી યત તે એક શબ્દ છે, અમારામાં ઘટાદી અર્થી એ ભેગું છે, પછી તતે એવું છે. તો ઘટાદી અર્થી, ઘટાદી અર્થી અને પછી યત તેવો શબ્દ કરવાનો. જૂના પુસ્તકમાં 39મો પાનો અને 9મી પાદનો તદ ઉત્પત્તો છે ઘટાદી અર્થી યત તે. તો ખરેખર તો ઉત્પત્તિ માટે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ અમે જોઈએ છીએ કે જેને ઘડો જોઈતો હોય છે એ માટીમાંથી ઘડાની ઉત્પત્તિ માટે પ્રયત્ન કરે છે, નહીં કે પિંડ ઢાંકવા માટે કરે છે, પિંડ ખોલવા માટે કરે છે. અતઃ અનુભવ વિરોધ સ્યાત, અનુભવ વિરોધ્ય 10મી પાદો અતઃ ઘટાદ્યર્થિન ઘટાદ્ય ઉત્પત્તો યત્ન દર્શનાર્થ. જે ઘડાની ઈચ્છા વાળો છે એનો પ્રયત્ન ઘડાની ઉત્પત્તિ માટે હોય છે, માટે અતઃ અનુભવ વિરોધ માટે અનુભવનો વિરોધ થાય છે. તમારો સિદ્ધાંત એવો છે કે ઘડો માટીમાં છે અને ઘડો અને પિંડ પણ માટીમાં છે અને પિંડ વડે ઘડો ઢંકાયેલો છે. જો પિંડ વડે ઘડો ઢંકાયો હોય તો પિંડ ખસેડવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે ઘડો ઉત્પન્ન કરવાનો. અનુભવમાં જોવામાં આવે છે કે જેને ઘડો જોઈતો હોય એ પ્રયત્ન ઘડો ઉત્પન્ન કરવાનો કરે છે, પિંડ ખસેડવાનો કરતો નથી, માટે અનુભવનો વિરોધ થાય છે. વિરોધ સત્કાર્યવાદીને હસ્યાત. આ તમે જે સત્કાર્યવાદીઓ છો ને, કે કારણમાં કાર્ય હંમેશા છે જ, એમને આ વિરોધનો સામનો કરવો પડશે. બોલો તો શું કરશો? એ તે શંકતે ભાષ્યમાં કહે છે, આવરણ અભાવે એવ યત્ન કર્તવ્ય એતે ચેત. તો આવરણના અભાવ માટે જ પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે ઘડાને ઉત્પન્ન કરવા માટે. એટલે ઘડો તો છે જ, એ ઢંકાયો છે, માટે ઘડાને ઉત્પન્ન કરવાના પ્રયત્નની જરૂર નથી. પ્રયત્નની ક્યાં જરૂર છે? આવરણને દૂર કરવા માટે. તદેવ પ્રપંચ હતી, ના સમજ પડી ને, એટલે ફરી સમજાવે, વિસ્તાર કરીને સમજાવે છે. તદેવ પ્રપંચ હતી. 11 અને 12મી પાદનો શંકિતમ એવમ વિવરણ હતી. શંકામાં તો સમજ પડવી જોઈએ, જવાબમાં સમજ પડે, પણ શંકામાં સમજ પડતા કેટલી તકલીફ પડે છે. અમને પ્રશ્ન જ નથી થતો, અમારે તો ઘડો જોઈએ, તેલ દુકાનમાં અમારે કુંભારે ના જોઈએ, માટીએ ના જોઈએ અને પિંડના આવરણ ની નિવૃત્તિએ ના જોઈએ. અમારે તો ઘડો જોઈએ, દુકાને જીરો ફરીને ઘડો હોય છે. તમારે ઘડાની ઉત્પત્તિ કરતા બહુ તકલીફ પડે છે. અને શંકિતમ એવ, આજે શંકા છે એને પહેલા તો સ્પષ્ટ કરે છે ભાષ્યકાર મહારાજ. કહે છે, પિંડ કપાલ અવસ્થયો હો વિદ્યમાનમ એવ ઘટાધિકાર્યમ આવૃતત્વાત ન ઉપલભ્યતે એતે ચેત. એટલે તમે શું કર્યું, પાછું પાછું પેલો ફરી જાય, મેં નથી કર્યું, એટલે દર વખત યાદ કરાવો પડે. તમે આવું કહ્યું હતું, તમે શું કહ્યું, માટીમાં પિંડ પણ છે, માટીમાં ઘડો પણ છે, માટીમાં કપાલ પણ છે. આ પિંડ કપાલ વડે ઘડો ઢંકાઈ જાય છે, માટે ઘડો દેખાતો નથી, બરાબર. આવું કહ્યું હતું ને, હા, એ જે તમે કહ્યું હતું, પિંડ કપાલ અવસ્થયો હો, પિંડ અને કપાલની અવસ્થામાં રહેલ વિદ્યમાનમ એવા ઘટાધિકાર્યમ, પિંડ અને કપાલની અવસ્થામાં જયારે માટી છે ત્યારે એની અંદર રહેલો જ ઘડો છે, છતાં પણ આવૃતત્વાદ એ પિંડ કપાલથી ઢંકાઈ ગયો છે, માટે ન ઉપલબ્ધ, માટે દેખાતો નથી. તે ચેત, જો તમે આવું કહો છો, બરાબર આવું કહો છો, એ વાત સાચી છે કે હા એવું જ કહીએ છીએ. જો તમે એવું કહેતા હોય તો
આગળ કહે છે તદેવ યત્ર આવૃતમ વસ્તુ વ્યજ્યતે તત્ર આવરણ ભંગ એવ યત્ર ભાષ્ય જો વાંચીએ આગળ ઘટાધિકાર્યાર્થિના તદાવરણ વિનાશે એવ યત્ન કર્તવ્ય ન ઘટાદ્યુત્પત્તૌ. એટલે જો ઘટાધિકાર્ય એ પિંડ કપાલની અવસ્થામાં રહેલું અને પિંડ કપાલથી ઢંકાયેલું છે એવું જ હોય માટે દેખાતું નથી, એવું જો હોય તો ઘટાધિકાર્યાર્થીના ઘટરૂપી કાર્યને મેળવવાની જે ઈચ્છા રાખે છે એને તદાવરણ ઘટનું આવરણ છે એટલે પિંડ કપાલ તેનો વિનાશ છે એવા વિનાશ માટે જ પ્રયત્ન કર્તવ્ય જોઈએ કરવો જોઈએ, ન ઘટાદ્યુત્પત્તૌ ઘણાને ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન ના કરવો જોઈએ. હવે ટીકાકાર કહે છે યત્ર આવૃતમ વસ્તુ વ્યજ્યતે, યત્ર તેરમી પાદો ન ગૃહાદૌ, આ ઘરમાં આપણે આ ઘડો છે અને રૂમાલ લઈને જે ઢંકાઈ ગયો છે. આપણા લોક વ્યવહારમાં એવું હોય કે ઘરમાં એક વસ્તુ છે બીજાથી ઢંકાઈ જાય છે, બરાબર? સામાન્ય વ્યવહારમાં યત્ર આવૃતમ વસ્તુ વ્યજ્યતે, તો આ ઘડો રૂમાલથી ઢંકાઈ ગયો હતો, આ રૂમાલ કાઢી લીધો અને ઘડો પ્રગટ થયો, બરાબર? ઢંકાયેલી વસ્તુ જ્યાં વ્યક્ત થતી હોય છે ત્યાં પ્રયત્ન શેને માટે થયો? આ રૂમાલ વડે ઘડો ઢંકાઈ ગયો હતો અને પછી ઘડો એકાએક દેખાયો, તમે કયો પ્રયત્ન કર્યો? રૂમાલને દૂર કરવાનો, બરાબર? તત્ર આવરણ ભંગે એવો યત્ન આવરણ ભંગ માટે જ પ્રયત્ન કરવામાં આવે છે. કમસે કમ એકાગ્રતાની પ્રાપ્તિ માટે પણ આ સરસ સાધના છે. એટલે આમ બરોબર સભાન રૂપ જરાક વચ્ચે ચોખ્ખું ખાતું તો ખલાસ, પછી ટ્રેક પાના લીટી સુધા ના મળે, પાનો એ ના મળે, કશું ના મળે. એટલે બરોબર જાગીને ઘડો અને કપડા શેનું અધ્યયન ચાલે છે? ઘડો ભાષી દિવસો ના દિવસો લાગે ઘડો ને કપા હજુ બે પાના હજુ બે પાના છે આપણને કે દોરડી હજુ સર્પની બીક લાગે એટલે ઘડાની બીક ઘડો આવ્યો પાછો ઘટો પિંડ ઘટ કપાલ માટે ઘડો કપાલ માટે. એટલે માટી પાસે ઘડો તો ઘડા માટે માટી ઘડામાંથી માટી થઈ તોય વાંધો નહીં, માટીમાંથી ઘડો થયો થાય ઘર ચાલો પૂરું કરો ઘટ વાસી કઈ કામ પડે સમાન શક્તિ આવે એકાગ્રતા આવે આ બધા ગુણ આવે ઘટ વાસી ભણ્યું તેને છાવી જાય. રોજ સવારમાં દોઢ કલાક ઘટ ભાષે ઘટ પિંડ કપાલ ચાલતું હોય તો પાછું આ મૂળ ચડાઈ ની શિક્ષા નહીં કરવાની, હસ્તે પડે શિક્ષા કરવાની. સહનમ સર્વ દુઃખાનમ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહીતો. કોઈ કકડાટ કર્યા વગર હસ્તે બહુ સરસ છે એ ઘટ ભાષે મજા આવી ગઈ એવું કઈ જાણવાનું અને એકાગ્રતા રાખવાની, સાવધાન રહેવાનું, બરોબર સાંભળવાનું, બરોબર સમજવાનું. કશી રીતે જતી રહે તો પછી સમજ ગોળ 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 પ્રયાસ કરે ખબર જ ના પડે. એટલે હેતુથી સાધ્ય દૂષિત તો હેતુ એટલે શું? એટલે પહેલા તો હેતુ એટલે જો એક પ્રશ્ન હોય પછી અહીં કયો હેતુ ચાલે છે કે પછી દૂષિત કેવી રીતે થયો બિચારો હેતુ જ એવો હેતુ છે સમાન દેશત્વ એમાં દોષ ક્યાં છે? સમાન સરખું લખ્યું છે જોરણી ખોટી છે કે વ્યાકરણ સાધુ શબ્દ સાધુત્વ નથી દોષ ક્યાં છે આમાં? તો મન તો કે દોષ દેખાતો સમાન દેશો શબ્દ સરસ છે કોઈ દોષ તો દેખાતો જ નથી. વખત બગડે થોડી વાતચીત કરી લઈએ નહીં, પાંચ મિનિટ બગડે પાછી આની અંદર. એટલે એટલે સમાન દેશત્વ એમાં દોષ ક્યાં છે? એટલે બરોબર સાવધાન. એટલે આ બધી વસ્તુ ઘણી ડિસિપ્લિન આપે છે આપણે, શિસ્ત આપે છે કે બરોબર તૈયાર થઈએ વેદાંત ભણવાને માટે. હા વિદ્યતે ને ક્યાં છે ભાઈ? વ્યક્ત થાય છે મેનિફેસ્ટ, યત્ર
આવૃતમ વસ્તુ વ્યજ્યતે. આવૃત એટલે વ્યક્ત થતી નહોતી, અનમેનિફેસ્ટ હતી, ઢંકાયેલી હતી. અને એ જયારે વ્યક્ત થઈ તો તમે શું કરીએ વખત બોલો જોઈએ, કુંભાર ને બોલાયો. આ રૂમાલથી ઘડો ઢંકાઈ ગયો હતો, અને ઘડો જો ઘડો નહીં પણ માનો ચોપડી, આ બીજું ઢંકાઈ ગયું હતું, આ ફૂલ ઢંકાઈ ગયું, ગુલાબનું ફૂલ છે અને ઢંકાઈ ગયું હતું, અને ગુલાબનું ફૂલ આપણને એકદમ દેખાવા માંડ્યું. તો પ્રયત્ન કયો કર્યો? ગુલાબને ઉત્પન્ન કરવાનો કર્યો ના, અને ખસેડવાનો જ કર્યો. એટલો જ આ કહેતા ચિંતા થઈ. આ લોકો ખોટું નથી કહેતા, એટલે સાચી હા કહેવામાં ગુનો નથી કરશો, કે વાત સાચી છે. ત્યારે એક જ વસ્તુ છે, પિંડ અને ઘડો, પિંડ અને ઘડો એક જ વસ્તુ છે. અમે તો પિંડ અને ઘડાની વાત કરીએ જ ને, પણ કે પિંડ વડે ઘડો ઢંકાયો છે, રૂમાલ વડે ગુલાબ ઢંકાયો છે, પિંડ વડે ઘડો ઢંકાયો છે, તો શું કરવાનું? આવરણ એટલે આવરક અને આવરિત, એક ઢાંકનાર છે એક ઢંકાનાર છે. ઢાંકનાર વડે ઢંકાનાર ઢંકાયું હોય ત્યારે આપણે પેલું નીચેનું જોવું હોય તો ઉપલાન ખસેડવું જ પડે ને, બીજું શું. એમ પિંડ વડે ઘડો ઢંકાયો હોય તો પિંડ ને ચારો ને આ રૂમાલ વડે આ નીચેનો ભાગ ઢંકાઈ ગયો છે, મારા છેડો જોવો છે આમ ઢંકાઈ ગયો છે, તો શું કરવાનું મારે? પેલું દોરાના મણકા બને છે, એ મણકામાં દોરો ઢંકાઈ ગયો હોય તો શું? ભાઈ બે વસ્તુ થઈ ને, આમાં ઘડો ઘડો અને મણકો જુદો થયો. એવું હોય ત્યારે ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરવો પડે, ઢાંકવા માટે નહીં. એનો અર્થ એવો તમે કહેવા માંગો છો ને? ના, એવો કહેવા માંગે મને દૃષ્ટાંત દૃષ્ટાંત છે, વિષમ છે, દૃષ્ટાંત ખોટું છે. હા હા, એક દેશમાં નથી એ સિદ્ધ કર્યું એમણે, એમણે સિદ્ધ કર્યું કે બંનેના અવયવો જુદા છે. હા, એ સિદ્ધ કર્યું. એવું નહીં, જુઓ એવું છે કે પૂર્વ પક્ષનો પક્ષ આપણે લઈશું અને આપણે પૂર્વ પક્ષી બનીશું તો સિદ્ધાંત આપણને અસર કરશે. અર્જુનને માટે ગીતા છે, આપણે અર્જુન ના બનીએ ભરે અર્જુન શું થાય છે જોઈએ તો ખરા. અર્જુન પછી શું થયું? અર્જુન પડી ગયો, ઉભો રહ્યો. તો ભગવાનનો ઉપદેશ અર્જુનને થશે, આપણને નહીં થાય. એટલે પૂર્વ પક્ષને અસરકારક રીતે રજૂ કરવામાં આવતો હોય છે ગ્રંથ દ્વારા અને વક્તાઓ દ્વારા, એટલા માટે કે આપણને લાગવા માંડવું છે કે પૂર્વ પક્ષ સાચો છે. પૂર્વ પક્ષમાં વાંધો પાડવાનો આપણને કોઈ હક જ નથી. પૂર્વ પક્ષ આ છે, આવો પક્ષ બન્યો છે, આપણે તો સિદ્ધાંતિના પક્ષે છીએ. એટલે પૂર્વ પક્ષ આવો કેમ બન્યો એને એવો તુક્કો મળ્યો માટે પૂર્વ પક્ષ એટલે તુક્કો. જે કોઈ સિદ્ધાંત સિદ્ધાંતિ રજૂ કરવા માંગે છે એક પછી એક ક્રમશઃ, એમાં આવા આવા વાંધા પડી શકે એમ છે. એમ પૂર્વ પક્ષી વાંધા કાઢતો જાય છે, એમ કરીને સિદ્ધાંતિના સિદ્ધાંતને સ્પષ્ટ કરતો જાય છે. જે આપણે સિદ્ધાંતને સમજી શકીએ તો વાંધો ક્યાં ક્યાં પડી શકે એ આપણે સમજવું છે. આવો વાંધો કંઈ પડતો હશે પણ એને પડ્યો છે, તમને ના પડે તો વિદ્વાન છો, એને એવો વાંધો પડ્યો છે. બરાબર, એટલે સમજો શાસ્ત્રોની પ્રક્રિયા કઈ છે. શાસ્ત્રોની પ્રક્રિયા વાંધો કેમ પડ્યો, ક્યાં પણ વાંધો પડી જ ના શકે એ કહેવાનો આપણને કોઈ સ્વતંત્રતા છે જ નહીં, કારણ કે એને વાંધો પડ્યો છે. અને આજે નહીં તો કાલે આપણને આ નહીં તો બીજો વાંધો પડી શકે એમ છે. પ્રશ્ન એ છે કે સિદ્ધાંતનો સિદ્ધાંત એ આપણે માટે આપણો પક્ષ બનવો જોઈએ. આપણે તો પૂરો પક્ષ નહીં જોઈએ, સિદ્ધાંતિ નહીં જોઈએ. અને તટસ્થ જેને કમ્પેરેટિવ સ્ટડી કહે છે, તુલનાત્મક અધ્યયન,
શંકરા આમ કહે છે, રામાનુજા પેલું કહે છે, વલ્લભા કહે છે, નિંબાર્ક પેલું કહે છે, તો બધાનું આપણે તુલનાત્મક અધ્યયન કરીશું આપણે કે પક્ષ જ નથી. જયારે આપણે એવો તુલનાત્મક અધ્યયન કે કમ્પેરેટિવ સ્ટડી કરીને રિસર્ચ કરીને થીસિસ નથી લખો, આપણે તો પક્ષ સ્પષ્ટ લેવો છે. અને આપણે કહેવું છે કે ઓ શંકરાચાર્ય મહારાજનો પક્ષ આટલો મજબૂત છે, આટલા બધા લોકો હલાવવા ભેગા થઈ ગયા તોય ના હલાવી શક્યા અને બધા સામે ટકી શક્યા અમારા આચાર્ય, આપણે આ કહેવું છે. એટલે આપણે તો હંમેશા ગમે તે એક વાર ખોટા હોય ને મારા મહારાજ એટલે મારા મહારાજ, ઇમોશનલ હોય તો ઇમોશનલ, જે હોય તે બરાબર, ગમે તેનો વાંધો જ નહીં ને. આપણો એટલો બધો પ્રેમ હોય, શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય, બને કે ઘણી વાર એવું કઈ બનવું જ ના જોઈએ, માનો કે આપણે એવું ફળદ્રુપ ભેજું હોય કદાચ અને શોધી કાઢીએ કે ભાષ્યકાર મહારાજે આ જગ્યાએ આ દલીલમાં આ ભૂલ કરી, માનો કે હમ, પછી આપણે એનું મંગળાચરણ કરીશું આવું બોલવા માટે કે ભાષ્યકારની ભૂલ થાય. પૂર્ણાનંદીયમાં બ્રહ્મ નથી એવું બોલવું પડે ને કદાચ પાછા મહારાજ મંગળાચરણ કરે, એટલે એને અસત્ય બોલાવી પડે નહીં. એટલે ભાષ્યકાર મહારાજની ભૂલ થાય એવું વિચારવું જ નહીં, પરંતુ માનો કે આપણે દાખલા ખાતર પણ કહ્યું કે ભાષ્યકાર મહારાજની ભૂલ થઈ એવું હોય તો પણ આપણે કહીશું પણ મારા મહારાજ છે એટલે એમને તો ભૂલ હોય જ નહીં, ભૂલ હોય તો પૂરો પક્ષીની જ હોય, અમારા મહારાજની ભૂલ જ ના હોય. જો આ પ્રકારની તટસ્થતાનો અભાવ, એક રીતે તટસ્થ હોવા જ જોઈએ, એટલે બુદ્ધિ અત્યંત સ્વસ્થ અત્યંત તટસ્થ. તટસ્થ શેને માટે હોવી જોઈએ? મારા જે દોષો છે કે મારી જે ભૂલો છે એ ભૂલોથી અંતર ઉભો કરવા માટે તટસ્થ. તટસ્થ એટલે કિનારે ઉભેલું, તો મારી જે ભૂલો હોય એનાથી કિનારે ઉભરો અને જો કે મારી પણ ભૂલ હોઈ શકે, મારી વિચારધારા આ જગ્યાએ ખોટી છે, મારે સુધારવી જોઈએ, બદલવી જોઈએ, કાઢીને મૂકવી જોઈએ, ત્યાં હું તટસ્થ છું. હવે મારી ભૂલોનો પક્ષ તો છોડું જ નહીં અને ભાષ્યકારના પક્ષે તટસ્થ થઈ જાઉં કે ભાષ્યકાર કે છે કેવું લાગે છે, બરાબર છે, તો જાણે કે ઠીક છે, નહીં તો આ જગ્યાએ બી ખોટો છે, હા આમાં તમારી ભૂલ છે કે ઘડો ને પિંડ એ તો બાકી જ છે ને. પણ તો ભાષ્યકાર મહારાજની ભૂલ આપણે કાઢતા નથી, એમાં છે જ નહીં, પરંતુ આ ડિસિપ્લિન છે. એટલે બુદ્ધિ ચલાવવી હોય તો શાસ્ત્રો ક્યાં ખોટા છે એમાં ચલાવવાને બદલે આપણે ક્યાં ખોટા છીએ. એટલે હું બ્રહ્મ છું છતાં મને જીવત્વ કેમ ચાલે છે, બધું ચલાવે કે આ ફૂલ નામ કેમ પેલું શું હતું, કે આ કાંટાવાળું હોય તો કેમ વવાય અને પેલું કેમ ના વવાય, કેક્ટસ કાંટાવાળું છે માટે ઘરમાં ના વવાય તો ગુલાબ કેમ વવાય, લીલી કેમ વવાય, તો ચામડું પહેરીને મંદિરમાં જવાય કે ના જવાય, ચામડાનો પટ્ટો ના પહેરીને જવાય, ચામડાનું પાકેટ કઢાવી નાખે એવું કરું, ચામડું પહેરીને મંદિરમાં ના જવાય, તો મંદિરમાં નગારું છે શેનું બન્યું છે, ડમરું શેનું બન્યું છે, ઢોલકું શેનું બન્યું છે, એ લઈ જવાય અને અમારું પાકેટ બહાર મૂકી દેવાનું. પેલો શંખ હોય છે ને મંદિરમાં, અપવિત્ર વસ્તુ જીવ બધા ના લઈ જવાય, તો શંખ તો અપવિત્ર વસ્તુ છે, એમાંથી બધા જીવો જન્મે હોય પછી એને કદાચ મારી નાખતા હશે, ખબર ને શંખ એવું જ ને, મારી જ નાખે, તો શંખમાં જન્મેલા જીવોને મારી નાખે, શંખ લઈ આવે પછી ફૂંકે મંદિરમાં અને એ શંખમાં પાણી ભરે અને એ પાણી એટલું પવિત્ર હોય કે એનાથી ભગવાનને આમ આમ કરે પછી આપણને છાંટે પાછું, હા એ અપવિત્ર પાણી, તો બધા આપણે એમાં ખસી જઈને માથે ઓળીને ઢાંકી દઈએ કે જોજો ભાઈ પાણી અમારા પર ના આવી જાય, ખાસ જઈએ આપણે અને બે ટીપા જે પડી જાય એને લઈને આંખ અને માથે બધું લગાડી, હશ આજે ભગવાનનો પ્રસાદ મળ્યો, એ પવિત્ર કહેવાય કે ના કહેવાય, એ શાનું પવિત્ર કહેવાય, એ તો અપવિત્ર છે. તો શાસ્ત્રોએ જે કહ્યું છે એને અસિદ્ધ કરવા બુદ્ધિ ના લગાડીએ, ધર્મ્યમ ધર્મના અનુરૂપ છે કે શાસ્ત્રોએ જે આમાં પ્રમાણ, એટલે એમાં પ્રમાણ શાસ્ત્ર છે. તો શાસ્ત્ર શું કામ કે આવું, શાસ્ત્રમાં વ્યવસ્થા કેમ ના રાખે, શાસ્ત્રમાં નિયમો કેમ ના હોય, તો વાસનાઓના શાસનને તોડવા માટે શાસ્ત્ર છે. શાસ્ત્રનું શાસન સાચું છે કે નહીં મન તો ચિંતા જ નથી, કારણ કે કોઈ પણ પ્રકારની વાસના ખોટી છે. એટલે મારી વાસના કાઢવાને માટે બીજી વસ્તુ જે મળતી હોય એ મને અનુકૂળ છે, શાસ્ત્રોએ વાસના જન્માવી હશે તો એ વાસના કઢાવવાનું કામ શાસ્ત્રો કરવાના છે. આપણે જનોઈ પહેરીશું અને ગાયત્રી કરીશું પછી એની વાસના થઈ જશે અને આખી જિંદગી ગાયત્રી કરતા થઈ જશે, શું કે આપણે જવાબદારી નથી, શાસ્ત્રોએ કહ્યું છે. ગરખડ્યા કરતા હોય, પાનના ગલ્લે બેસી રહેતા હોય, સિગરેટ ફૂંક્યા કરતા હોઈએ તો એ છોડાવવાની જવાબદારી શાસ્ત્રોની છે. એટલે આપણને બ્રાહ્મણ બનાયા, જનોઈ આપ્યું, ગાયત્રી પહેર્યા, બધું આપણે કરવાનું શરૂ કર્યું જેથી કરીને પાનના ગલ્લે બેસતા બંધ થયા, છોકરી જોડે રમતા બંધ થયા, ઘણી બધી વસ્તુઓ બંધ કરાવી અને આ શરૂ કરાવ્યું.
એમાં આગળ ચલાવવાનું કામ શાસ્ત્રોનું છે, અને શાસ્ત્રોએ જન્માવેલા સંસ્કાર દૂર કરવાનું કામ પણ શાસ્ત્રોનું છે. જો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીશું અને આગળ ચાલીશું તો, એટલે બુદ્ધિ ચલાવવી હોય ને તો દુસ્તર્કા સ્વિરમ્યતામ શ્રુતિમત તર્ક અનુસંધિયતામ. આ દુસ્તર્ક કે આવું કેમ છે, આવો પૂર્વ પક્ષ કેમ થયો, પેલો કેમ ના થયો, વાત સાચી છે. બુદ્ધિ ચલાવવી ક્યાં ચિંતા ના કરશો, આ તો લાગુ પડે એ ખ્યાલ નથી આવતો. આ તો બહુ જ, આ તો બધાને માટે ચાલે છે, વ્યક્તિગત વસ્તુ નથી. હા, નાના વક્તા માટે ચાલે છે, એની કઈ ચિંતા નથી. પરંતુ આપણે આપણો પક્ષ સ્પષ્ટ કરવા માંગીએ છીએ, ડિટેલ્સમાં જે કંઈ હોય તે આગું પાછું એમાં આપણને ચિંતા નથી. પણ આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે પૂર્વ પક્ષ કેમ જન્મ્યો એ પ્રશ્ન આપણને ના હોઈ શકે. આવો કે પૂર્વ પક્ષ હોય છે એમાં શું કરશો, જે છે એને તર્કથી અસિદ્ધ નહીં કરી શકાય. જે વસ્તુ છે એને અસિદ્ધ નથી કરી શકાતી હોતી એ છે. આપણો તો રસ એમાં છે કે સિદ્ધાંતમાં એની જોડે ક્યાં વિરોધ છે. તો એને આવો પૂર્વ પક્ષ ઉભો કર્યો તો પણ સિદ્ધાંતને કેમ વળગી રહીએ. એટલે કોઈ પણ પૂર્વ પક્ષથી આપણે લ્યોર ના થઈ જાય, એની જોડે ઘસડાઈ ના જઈએ, અને આપણે બધામાં સિદ્ધાંતને મજબૂત રીતે પકડી રાખીએ. બરાબર છે? એટલે આ એક વસ્તુ સમજી લઈએ, બુદ્ધિ ચલાવવી હોય તો પૂર્વ પક્ષને જસ્ટિફાય કરવાને બદલે સિદ્ધાંતને જસ્ટિફાય કરે, સિદ્ધાંતને સમર્થન આપવા માટે બુદ્ધિ ચલાવીએ. બુદ્ધિ ચલાવવી હોય તો શાસ્ત્રોમાં જે કહ્યું છે એમાં વાંધા વચકા પાડવા માટે ના ચલાવીએ. બુદ્ધિને ટ્રેન કરીએ, બુદ્ધિને શીખવીએ કે તારે ક્યાં કામ કરવાનું, સિદ્ધાંતને સમર્થન આપવામાં કામ કરવાનું, સિદ્ધાંતને સમજવામાં કામ કરવાનું, સિદ્ધાંતની વિરુદ્ધ આપણે ક્યાં જીવીએ છીએ એ શોધવામાં કામ કરવાનું, અને સિદ્ધાંતની વિરુદ્ધનું જીવન આપણું જે દેખાતું હોય અને જે પ્રકારનું જસ્ટિફિકેશન થતું હોય આમ તો હોય જ ને, એમાં ભૂલ શોધવાની કે મારા જીવનની આ વસ્તુ સિદ્ધાંતની વિરુદ્ધ છે, પણ હું કઈ અક્કલ વગરનો નથી, હું જે કરું એનું સમર્થન આપીને જ કરીશ. મારું સમર્થન ભૂલ હોવી જ જોઈએ, કારણ કે સિદ્ધાંતની વિરુદ્ધ છે, મારું સમર્થન ક્યાં ખોટું છે. આમ આ શોધવા પ્રયત્ન કરીએ અને તો સિદ્ધાંતને આપણે પણ પૂર્વ પક્ષને બરોબર. બહુ આનંદની વાત એટલા માટે છે કે આટલા બધા લોકો સાંભળે છે અને સમજે છે. આપણને તો એમ કે આમાં શું શું ચાલતું હશે કોણ જાણે, પણ ના, બધા આમ આમ ચોખ્ખો બરોબર. સો વી આર વેરી હેપી અબાઉટ ધીસ. તો જેટલું વધારે ઉહાપોહ થાય એટલું એવું કે આપણે રસ લઈ રહ્યા છે, બહુ આનંદની વાત છે. હા, વી આર વેરી હેપી અબાઉટ ધીસ. એટલા માટે બસ હું સમજુ છું, વી નો ધીસ થિંગ, આપણે જાણીએ છીએ આ વસ્તુઓ, અને એટલે આપણે હંમેશા એટલે બધું આગલી દિવસનું બધું મોટે ભાગે વિડીયો રિપીટ કરીએ છીએ કે જરાક. અને જો ઘેર જઈને જોયું હોય ને સમજ પડી હોય કે ક્યાં સમજ નથી પડી, તો સવારે થયું તો રેપિટેશન છે ને, આપણી પેલી જે જગ્યાઓના ખાંચા પડ્યા છિદ્રપૂરણ એને માટે કામ લાગી જાય. એટલે અને આપણે હંમેશા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ પૂર્વ પક્ષ છે, આ સિદ્ધાંત છે. એટલે પૂર્વ પક્ષ અસરકારક રીતે પ્રસ્તુત કરવો જેથી પૂર્વ પક્ષ સાચો છે એવું લાગવા મળે કે હા લે આ વાત તો સાચી જ છે ને, કારણ દૂર કરવાનો જ પ્રયત્ન થાય છે. એવું કંઈ હોતું હશે એને માટે નથી હોતું. આપણે આ જોઈને ખુશ થઈએ કે પૂર્વ પક્ષીએ સિદ્ધાંતને કેવો કોર્નર કર્યો, હવે સિદ્ધાંતિ કેવો ઝડપાઈ ગયો, હવે સિદ્ધાંતિ કેવી રીતે બહાર નીકળે છે. તો આપણો રસ આમાં છે કે વાત તો સાચી છે કે આનાથી આ ઢંકાયું હોય તો પ્રયત્ન કે આને ખોલવાનો નથી કરતા, આને ખસેડવાનો જ કરીએ છીએ, તો ઢંકાય જ કેવી રીતે. હવે એ આપણું કામ નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? પૂર્વ પક્ષ જે કહે છે એટલે સિદ્ધાંતિએ જે કહ્યું એમાં પૂર્વ પક્ષીએ કયો વાંધો પાડ્યો અને એ વાંધો કેવો સાચો છે. ખરી વાત છે કે આ વાંધો તો સાચો જ છે, હવે સિદ્ધાંતિ શું કરશે? પણ હમણાં અમારા મારા કઈ રસ્તો કાઢશે. હા, એટલે આમ એવું અંદર એક આત્મીયતા હોય ને, એટલે આપણને એમ થાય કે ભાષ્યકાર મારા ગાંજ્યા જાયવા નથી, એટલે ગમે તેલો વાંધો પાડશો ને પણ એ કઈક રસ્તો કાઢશે જ. એટલે આપણને એમ થાય કે જો હવે કેવું, એટલે આમ પેલો નાટક પેલા ફિલ્મ વચ્ચે હીરો હોય અને પછી કોઈ એક આવીને પર હુમલો કરતો હોય, એટલે આપણે આપણા હીરો જોડે જો તાદાત્મ્ય હોય તો આપણને એમ થાય કે હવે શું થશે, અને પછી પણ આપણને એમ થાય કે આપણે ગમે એમ કરીને મારશે તો ખરો જ. હા, અને પછી જયારે પેલાને મારે કઈ સાજે કઈ કરે તો આપણે ખુશ થઈ જઈએ, એવું કઈક હોય ને. તે આપણું કે જેટલું આપણું લાગવા મળે તટસ્થતા અહીં નથી ચાલતી. કહેવાય એવું કે તટસ્થતા રાખવાની. હા, એવું જ કહેવાય
કે ભણવા માટે તટસ્થતા, તટસ્થતા ક્યાં રાખવાની? આપણા જે ખ્યાલો છે એના વિશે તટસ્થ થતા જઈએ. અત્યારે શું છે કે ભાષ્યકારથી તટસ્થ છીએ શ્રુતિથી, અને આમ ઉભા રહીએ છીએ, એટલે આપણે પક્ષ આપણા ખ્યાલોનો લઈએ છીએ અને ભાષ્યકારને પડકારીએ છીએ. અત્યારે આ છે, આપણે એવું કરવું છે કે અહીંથી તટસ્થ થઈએ, આપણા જે ખ્યાલો છે એનાથી દૂર ઉભા રહીએ, અને ધીમે ધીમે ભાષ્ય, હવે એનાથી તટસ્થ થવું હોય તો કોની મદદ લેવી પડે? એટલે ભાષ્યકારનો પક્ષ લઈએ તો જ આપણે આપણા ખ્યાલોનો સામનો કરી શકીએ. એટલે આપણા ખ્યાલોથી તટસ્થ થતા જઈએ છીએ અને ભાષ્યકારનો પક્ષ લેતા જઈએ છીએ. બરાબર, તટસ્થતાની જરૂર છે. ક્યાં જરૂર છે? આપણા ખ્યાલોથી ખસવા માટે, એમાંથી ખસવું છે. બરાબર, સુવિદ્ય માનસ સેવા વૃતત્વાદ. કારણ કે અત્યાર સુધી હંમેશા સિદ્ધ કર્યું છે કે ઘડો વિદ્યમાન છે. સત, આખો પ્રોજેક્ટ ઘટ ભાષામાં શરૂ થયો છે કે ભાઈ ઘડો સર્જો, એના પેલા ઘડો છે કે નથી, માટી છે કે નથી, અને ઘડો છે કે નથી, માટી છે કે નથી, ઘડો છે કે નથી, કે માટી પછી માની ગયા, ઘડો છે, ઘડો છે માની ગયા, તો ઘડો છે તો પછી દેખાતો કેમ નથી? કે દેખાતો નથી કારણ કે ઢંકાઈ ગયો છે. તો ઢંકાઈ ગયો, ઢાંકણું ખસેડી નાખો, એમાં કુંભારની શી જરૂર છે? વાત સાચી છે કે નથી? આટલી વાત સાચી છે કે નથી? કે ઘડો છે અને ઘડો દેખાતો નથી. કેમ નથી દેખાતો? કારણ કે ઘડો ઢંકાઈ ગયો છે. ઢંકાઈ ગયો, ઢાંકો ખસેડી કાઢવાનું, સીધી વસ્તુ છે ને? તો કુંભારની ક્યાં જરૂર પડી એમાં? બરાબર, એટલે પૂરો પક્ષ કહે છે એ વાત સાચી છે, અને સિદ્ધાંત કોર્નર થઈ ગયો છે. સમજીએ કે હવે સિદ્ધાંતની મુશ્કેલી ઉભી થશે. એટલે આપણે નાના બાળકને વાર્તા કહેતા કેવું થાય કે હનુમાનજીને બાંધ્યા, હનુમાનજીને બાંધે એટલે જોનારા કે સાંભળનારા બધા આમ એકદમ ગભરાય, હનુમાનજી ચાલે જ ના, હનુમાનજી બંધાવા જ ના જોઈએ. એટલે પછી આપણે હનુમાનજીના પક્ષથી આપણે રામ જય રામ જય જય રામ પ્રાર્થના કરવા લાગીએ કે હનુમાનજી હમણાં છૂટી જશે, હનુમાનજી હમણાં છૂટી જશે. પછી હનુમાનજી છૂટે ને આપણને કેવો આનંદ થાય. એમ આપણો આ પક્ષ સ્પષ્ટ છે કે પૂર્વ પક્ષને ઓળખી ગયા, પૂર્વ પક્ષને સમજ્યા, અને પૂર્વ પક્ષીના પક્ષેથી આપણે વિચાર્યું કે સિદ્ધાંતની મુશ્કેલી આવી છે, પણ હમણાં સિદ્ધાંત કંઈક કાઢશે. હા, જે પેલું ક્ષીરોદક કેવું કાઢ્યું હતું? સમાન દેશત્વ હોય તો આવરણ આવરક ના થઈ શકે કે ઉભારો ભાઈ, ક્ષીરોદકની વસ્તુ છે. દૂધ અને પાણી હોય એક જ જગ્યાએ હોય તો એ દૂધ પાણી ધાકે છે. કેવો આનંદ, આનંદ થઈ જાય આપણને, લાપસી ના કરવી પડે. ભાષ્યકારનો સિદ્ધાંત સાચો પડી જાય, આનંદ આનંદ થઈ ગયો. એટલે આમાં આપણે આપણા આનંદને જોડતા શીખીએ. આનંદ પણ અભ્યાસથી જ આવે છે કે ક્યાં આવે છે. હા, મીઠાઈમાં આનંદ છે એ પણ અભ્યાસ જ છે, ભરવામાં આનંદ છે એ પણ અભ્યાસ જ છે, પૈસામાં આનંદ છે એ પણ અભ્યાસ જ છે, ખાવામાં આનંદ છે એ પણ અભ્યાસ જ છે. એવી રીતે આપણે અભ્યાસ કરતા જઈએ કે આનંદ ક્યાં છે? ભાષ્યકારના પક્ષમાં આનંદ છે. એ મહારાજ છે. હા, ભાષ્યકાર જોઈએ તો ભાષ્યકાર મહારાજની પૂજા કરીએ, અર્ચના કરીએ, થોડી ભયબંધી કરીએ. જો ભગવાન ભણવા જો છું તો મને હમત તો પડતી નથી. આ મને તો પૂરો પક્ષ કોને કહેવાય, સિદ્ધાંત કોને કહેવાય, એટલી ખબર નથી પડતી. તો મારે ભણવું છે, કરું ભગવાન તમે કૃપા કરજો, મારા તમારા વગર કોઈ મને સમજાવે એવું નથી. બરાબર, આવું કરીને આત્મીયતા ઉભી કરીએ. આપણે બધા અભ્યાસ કરી કરીને સ્ત્રીને, આ પતિને પત્નીને ક્યાં આપણે ઓળખતા હતા? રસ્તે જાતો કોઈ છોકરો, રસ્તે જાતી છોકરી, અને બીજી જાતિ પતિ પત્ની થઈ ગયા. અભ્યાસ તો કરવો જ પડે ને. આ પતિ છે, હવે આ પત્ની છે. અભ્યાસ કરતા કરતા પછી કેવા લાઈફ ટાઈમ હસબન્ડ, લાઈફ ટાઈમ પછી તો સાત જન્મના, એક જન્મના નહીં, સાત જન્મના પતિ ને પત્ની અભ્યાસથી જ ને બીજું શું. એવી રીતે આપણે અભ્યાસ કરીએ કે ભાષ્યકાર મહારાજ મારા છે, એ મારા ગુરુજી છે, મારા મારા જીવનનું જે કંઈ મારું અસ્તિત્વ છે, અરે મારા શ્વાસ અને પ્રાણ ભાષ્યકાર છે. બરાબર, પૂજાથી અભ્યાસ કરીએ, અર્ચનાથી અભ્યાસ કરીએ, સિદ્ધાંતોથી અભ્યાસ કરીએ, એમાં આનંદ લઈએ. એટલે તટસ્થ ના રહીએ કે ઘડાનું શું થયું માટે, ના, ભાષ્યકારનું શું થયું. બરાબર, આમ આ પ્રકારે આત્મીયતા ઉભી કરી શકીએ. સ્વયત્ર આવૃતમ વસ્તુ વ્યજ્યતે, જ્યાં ઢંકાયેલી, જ્યાં એટલે ગૃહાદવ, સામાન્ય વ્યવહારમાં ઢંકાયેલી વસ્તુ વ્યક્ત થતી હોય છે ત્યારે આવરણ ભંગે એવો યત્ન, આવરણ ભંગ માટે જ પ્રયત્ન થતો હોય છે. એ વ્યાપ્તિ અભાવાત. હવે વ્યાપ્તિ કે નિયમ છે ખરો, કે જ્યારે વસ્તુ ઢંકાયેલી હોય અને જોવી હોય તો આવરણ ખસેડીએ તો જ દેખાય, એવો નિયમ નથી બતાવશે. બરાબર, એટલે વસ્તુ ઢંકાઈ ગઈ હોય સામાન્ય વ્યવહારમાં પણ અને જોવી હોય તો ઢાંકનારું છે, એ આવરણ ખસેડીએ તો જ એ દેખાય, એવી વ્યાપ્તિ નથી. માટે એમણે કહ્યું હતું કે અનુભવ વિરોધ થાય છે,
આપતો અનુભવ એવો છે કે જેને ઘડો જોઈતો હોય એ આવરણ પિંડ ને ખસેડતો નથી તો ઘડો ઉત્પન્ન કરે છે કુંભાર ને બોલાવીને. આ અનુભવ જોડે વિરોધ થશે તો કહેશે વાંધો નથી, એવો કોઈ નિયમ નથી કે જયારે આપણે વસ્તુ જોવી હોય ત્યારે આવરણ ખસેડીએ અને દેખાય. એવું પણ થાય છે, પણ એવું જ થાય છે એવો નિયમ નથી. એટલે દોષ હતી ભાષ્યકાર કહે છે ન અનિયમાત. તો આપણે પ્રતિક અસ્થિતિ દુષયતિ પછી ના નિયમાત એવું લખ્યું છે તો ન પછી પૂર્ણ વિરામ પછી અનિયમાત એવું કરવું જોઈએ. અનુભવ વિરોધ અનુભવ વિરોધ અસ્થિતિ દુષયતિ પછી પ્રતિક છે ત્યાં ના નિયમાત એવું લખ્યું છે તો ન. એ વાંચવા રહી ગયું. ઓકે, એ તો આગળ વાંચવાનું હતું. એમણે કહ્યું કે ઘટાદિ કાર્યાર્થીના તદ આવરણ વિનાશ એવો યત્ન કર્તવ્ય અને ઘટાદિ ઉત્પત્તો જે ઘટરૂપી કાર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એને ઘડારૂપી કાર્ય ઉપર જે આવરણ છે તેના વિનાશ માટે યત્ન કરવો જોઈએ, ઘડાની ઉત્પત્તિ માટે ન કરવો જોઈએ. પણ એવું થતું નથી હોતું. આપણે જોઈએ છીએ ઘડાની ઉત્પત્તિ જેને કરવી છે તે આવરણ વિનાશનો પ્રયત્ન નથી કરતો, એ ઘડાને ઉત્પન્ન કરવા માટે કુંભારની પ્રવૃત્તિનો જ પ્રયત્ન કરે છે. તસ્માદ અયુક્તમ તસ્માદ એટલે અનુભવ વિરોધાત, અનુભવ જોડે વિરોધ આવે છે માટે તમે જે કહ્યું કે આવરણ ખસેડવું જોઈએ એ અયુક્ત છે. વિદ્યમાન છે આવૃતત્વાત અનુપલબ્ધિ છે, એટલે વિદ્યમાન છે એનું જે વિદ્યમાન છે એ જ આવૃત થઈ ગયું છે માટે ઉપલબ્ધ નથી થતું એ બરોબર નથી. જો એવું હોત તો આપણે આવરણ ખસેડવાનો જ પ્રયત્ન કરવો પડત, એવું નથી કરવાનો. તો ઘણી વાર એવું હોય છે પણ ખરું, ઘણી વાર નથી પણ હોતું. માટે વિદ્યમાન છે અને આવૃત છે માટે ઉપલબ્ધ નથી થતું એ વસ્તુ બરોબર નથી. ટીકાકારે કહ્યું અસ્તિ દુષયતિ ન અનિયમાત. ન અનિયમાત સિદ્ધાંતિ કહે છે કે ના એ બરોબર નથી, એવો નિયમ નથી. ભલે હોય ક્યારેક પણ ક્યારેક ન પણ હોય. અનિયમમ સાધયતી, આ નિયમ નથી એ સિદ્ધ કરે છે. સાધયતી 14 ઉપાદયતી તર્કથી સિદ્ધ કરે છે. નહીતી નહી વિનાશ માત્ર પ્રયત્ન દેવ ઘટાદિ અભિવ્યક્તિ નિયતા. તો પિંડમાં ઢંકાયેલો ઘડો છે ત્યારે ઘડો જોઈતો હોય તો પિંડને દૂર કરવો એ જ નિયમ નથી. નહીં વિનાશ માત્ર પ્રયત્ન, વિનાશ એટલે આવરણનો વિનાશ, બીજી પદ આવરણ વિનાશ એટલે આવરણના વિનાશના પ્રયત્નથી જ ઘડો ઉત્પન્ન થાય છે એવો નિયમ નથી. બરાબર, માનો કે ઘડો આની નીચે ઢંકાયો હોય તો બને કે આવરણ ખસેડી નાખીએ અને ઘડો દેખાય, પણ હંમેશા નિયમ નથી એવો કે ઘડો ઢંકાયો છે. ધારો કે પિંડ કપાળથી ઢંકાયો હોય તો એને કુંભારથી ઉત્પન્ન કરવો પડશે. એટલે કયા પ્રકારના આવરણથી ઢંકાયો છે એના આધારે આવરણને દૂર કરવાનો અથવા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પણ નિયમ નથી કે આ જ પ્રકારનો પ્રયત્ન હોય. ટીકામાં હજુ ભાષ્યકાર કહે છે તમ આદ્યાવૃતે ઘટાદૌ પ્રતિપાદી ઉત્પત્તૌ પ્રયત્ન દર્શનાત. હવે જુઓ ઘડો ન દેખાય એવું ક્યારે ક્યારે બને? એક તો ઘડો છે આમ ખુલ્લો છે, ઉપર કે ઢાંક્યો પણ નથી, તો અંધારું હોય ઘડો ના દેખાય, તો અંધારા વડે ઘડો ઢંકાયો એક. બરાબર, બીજો પ્રકાશ છે અને ઘડો રૂમાલથી ઢંકાઈ ગયો છે તો પણ ઘડો ના દેખાય, બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, માટીમાં ઘડો છે પણ માટીનો પિંડ છે માટે ઘડો દેખાતો નથી. ત્રીજી વસ્તુ, બરાબર, ઘડાને માટે આવરણ અનેક પ્રકારના હોઈ શકે, એમાં એક ધારો કે અંધારાથી ઘડો ઢંકાઈ ગયો છે તો પ્રયત્ન શું કરીએ? અંધારા ઉલેચવાનો પ્રયત્ન કરીએ? અંધારામાં કુંભાર ઘડો બનાવી દેતો દેખાય ના દેખાય? જો કેટલી એક એક વસ્તુનું કેટલું બધું એમણે પિંજણ કર્યું છે, દરેક વસ્તુને સમજવાનો કેટલો વ્યવસ્થિત પ્રયત્ન છે. આવરણ એટલે શું? આમ કપડું ઢાંકવું એને આવરણ કહેવાય, દિવાલ હોય એને આવરણ કહેવાય, અંધારું હોય એને આવરણ કહેવાય, પૂર્વ કાર્યથી ઢંકાયું હોય એને આવરણ કહેવાય, બધાને આવરણ કહી શકાય. દેખાતો નથી
પણ સત એ નિયમ છે. કોઈ પણ વસ્તુ દેખાતી નથી પણ એ સત છે એ નિયમ છે. એટલે આ સિદ્ધાંત આપનો પક્ષ આપણે લીધો કે વસ્તુ સત છે છતાં દેખાતી નથી તો ઉત્પન્ન કરો તો ઉત્પન્ન થતી નથી. ઘડ કુંભાર આવ્યો એને ઘડો બનાવે તોય ના દેખાયો. અંધારામાં એને તો ટેવ છે, અંધારામાં કુંભારે ઘડો બનાવી કાઢ્યો માટીમાંથી, પણ તો આપણને દેખાયો નહીં. તો ઉત્પન્ન કરશે માટે અભિવ્યક્ત થશે એવો પણ નિયમ નથી. અંધારું દૂર કરશે માટે વ્યક્ત થશે એવો નિયમ નથી. માટીનો ઢગલો પડ્યો છે, અંધારું દૂર કર્યું કોઈ ઘડો ના દેખાયો તો શું? એટલે ઘડાનું આવરણ થયું છે માટે ઘડો દેખાતો નથી, પણ ઘડો સત છે એ નિયમ છે. એટલે એમાં આપણે સ્પષ્ટ થઈ જઈએ કે વસ્તુ દુનિયામાં દેખાય કે ના દેખાય, જે વસ્તુ છે એ છે તો ખરી છે, બરાબર. પછી જે પ્રકારનું આવરણ હોય એ પ્રકારનું આવરણ નિવૃત્ત કરવાનું સાધન શોધી કાઢશું. જેમ કે તમ આદિ આવૃત્તિ ઘટાડો, અંધકાર વગેરે વડે ઢંકાયેલો ઘડો વગેરે છે. ત્રીજી પાદના આદિ શબ્દ ત્રયણા, તો તમ આદિ આવૃત્તિ પહેલો આદિ શબ્દ, ઘટ આદવ બીજો આદિ શબ્દ, પ્રતિપાદ ઉત્પત્તો ત્રીજો આદિ શબ્દ, બરાબર. ત્રણ વખત આદિ કહ્યું છે, અંધારું વગેરે, ઘડો વગેરે અને પ્રદીપ વગેરે. આ ત્રણ આદિ શબ્દથી શું સમજવાનું? તે પણ કારણ શોધી કાઢ્યું. તમ આદિ એટલે તમના પર્યાયમાં કે તમના ઇક્વેલન્ટમાં દધી, ઘટાદવ એટલે એનો ઇક્વેલન્ટ નવનીત, અને પ્રતિપાદન ઇક્વેલન્ટ મથ્યાદિકમ. આમ રિસ્પેક્ટિવ ઓર્ડરમાં ક્રમશઃ, તો પહેલા ત્રણ, એક બે અને ત્રણ, અને એક બે અને ત્રણ. તો પહેલું ઘટ તમ, બીજું ઘટ, ત્રીજું પ્રદીપ, નીચે પહેલું દધી, બીજું નવનીત, ત્રીજું મથ્યાદિકમ. તો અંધારા વડે ઘડો ઢંકાયો હોય તો પ્રદીપનો પ્રયત્ન કરવામાં આવે છે. એમ દહી વડે માખણ ઢંકાયું હોય, બરાબર ને, દહીંમાં માખણ છે જ પણ દેખાતું નથી, તો દહીંમાં માખણ ઢંકાઈ ગયું હોય તો લાઈટ કરી દેખાય કે ના દેખાય? વિચાર તો કરો કેવું સુંદર એમનું ચિંતન છે કે વસ્તુ દેખાતી નથી પણ ઓળખી નાખવું પડે કે કયા પ્રકારનું આવરણ છે, પછી એ પ્રકારનું આવરણ દૂર કરવાનો કે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવો પડે, બરાબર છે. એટલે દહીંમાં જયારે માખણ ઢંકાઈ ગયું છે ત્યારે મંથન કરવું એને ઉત્પન્ન, એને અભિવ્યક્ત કરવાનો ઉપાય છે. ઇતિ ગ્રાહ્યમ. સો તમ આદિ આવૃત્તિ ઘટાડો, અંધકારથી અંધકારથી ઘડો ઢંકાઈ ગયો હોય ત્યારે પ્રદીપની ઉત્પત્તિ માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે એવું જોવામાં આવે છે. તમસા આવૃત્તિ ઘટાડો, દીપોત્પત્તો યત્ન હસ્તી અત્યત્ર ચોદયતિ. તો અંધકારથી ઘડો ઢંકાઈ ગયો હોય ત્યારે દીપની ઉત્પત્તિ માટે જ પ્રયત્ન કરવામાં આવે છે એમાં શંકા કરે છે. એવું તો નથી હોતું કે અંધારાથી ઘડો ઢંકાઈ ગયો હોય ત્યારે દીપની ઉત્પત્તિનો જ પ્રયત્ન હોય છે. ભાષ્યકાર કહે છે, સોપી તમો નાશાય એવ એતે ચેત. તો એમાં કઈ આપણે પ્રકાશથી ઘડો ઉત્પન્ન નથી કરતા, ત્યાં શું કરીએ છીએ? આવરણ ભંગનો જ પ્રયત્ન છે. દીવો કર્યો એ ઘડાને જોવા માટે નહીં, દીવો કર્યો એ અંધકારના નાશ માટે, એટલે કે આવરણના નાશ માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો કહેવાય ને કે દીવો કર્યો એ અંધારાના નાશ માટે કર્યો. સોપી, હા, ચોથી પાદનો જ અપીના, એટલે અપીની તૃતીયા કરી, એટલે અપી શબ્દ વડે, અપીના એટલે અપી એટલે પણ, તો પણ વડે એવું નહીં, અપી શબ્દ વડે, બરાબર. અપીના એટલે અપી શબ્દ વડે, અપી શબ્દ વડે પૂર્વમ આદિ શબ્દ ત્રયોક્તમ સમુચ્ચિનો હતી. એટલે પહેલા ત્રણ આદિ હતા ને, તમ આદિ, ઘટ આદિ અને પ્રદીપ આદિ, એટલે કે આ ત્રણેય વસ્તુ જે છે એ પણ અંધકારના નાશ માટે જ છે એમ જો કહો તો ટીકામાં અનુભવ વિરોધમ આશંક્ય ઉક્તમ એવ જનકતી. તો અનુભવનો વિરોધ થશે એવી શંકા કરીને ઉક્તમ એવ સોપ ઇત્યાદિ સંગ્રહ વાક્ય ઉક્તમ અર્થમ ઇત્યર્થ, એટલે એ પણ અંધકારના નાશ માટે જ છે. આજે સંક્ષેપમાં કયું હતું વાક્ય એને સમજાવે છે ભાષ્યકાર. કહે છે, દીપાદ્યુત્પત્તૌ અપિ યઃ પ્રયત્નઃ સોપિ તમસ્તિરસ્કરણાય તસ્મિન નષ્ટે ઘટઃ સ્વયં એવ ઉપલભ્યતે નહિ ઘટે કિંચિત
आधीयते इति चेत् જુઓ સોપી તમે દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરો છો શેને માટે છે ખરેખર એ પણ અંધકારના નાશ માટે જ છે એવું જો તમે કહો તો દીપકની ઉત્પત્તિ માટે પણ જે પ્રયત્ન કરવામાં આવે છે તે પણ સોપી તમસ તિરસ્કરણાય એ પણ અંધકારના નાશ માટે જ છે તસ્મિન નશ્તે તમસી નશ્તે અંધકારનો નાશ થશે ત્યારે ઘટઃ સ્વયં એવ ઉપલભ્યતે અંધકારનો નાશ થતા ઘડો જાતે દેખાવા મળશે બરાબર ને અંધકારનો નાશ થશે તો ઘડો જાતે જ દેખાશે નહીં ઘટે કિંચિત આધીયતે પણ ઘડામાં કશું કરતા નથી આપણે દીવો પ્રગટાવીને આપણે અંધકારનો નાશ જ કરીએ છીએ અને ઘડો દેખાવા માંડે છે એમાં ઘડામાં આપણે કશું કરતા નથી એટલે જે આધીયતે પાછળ ભાગનો જ દીપોત્પત્તિ અનુકૂળ પ્રયત્નના ઘટોપલબ્ધિ પ્રયોજકમ કિમિત વસ્તુ ઘટે પછી ઘટેનો ભેગો છે જુદું કરવાનું ઘટે ન ઉત્પાદ્યતે એથી અર્થ દીપને પ્રગટ કરવાને અનુકૂળ એવો પ્રયત્ન કરવામાં આવે છે એ પ્રયત્ન દ્વારા ઘડાની ઉપલબ્ધિ જન્માવનારું કંઈ પણ વસ્તુ ઘડામાં ઉત્પન્ન કરવામાં નથી આવતી એટલે ઘડો નહોતો દેખાતો અને દેખાવા માંડ્યો તો ઘડામાં કશું કર્યું કે જેથી ઘડો દેખાયો એવું કશું નથી કરતા આપણે આપણે માત્ર દીપકને પ્રગટાવવાને અનુકૂળ જે પ્રયત્ન છે એ જ કરીએ છીએ ઘડામાં કશું ઉમેરતા નથી ઓમ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ